नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય કોમ્પ્યુટર એમાં વર્ડ પ્રકરણ ચાલુ હતું, એમાં આજે આપણે ભાગ 2નો અભ્યાસ કરીશું. ભાગ 1માં આપણે વર્ડની માહિતી જેમાં ટાઇટલ બારનો અભ્યાસ કર્યો હતો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આજે મેનુ બાર વિશે અભ્યાસ કરીશું ભાગ 2ની અંદર. મેનુ બાર નીચેના ટેબ ધરાવે છે, એટલે કે મેનુ બાર ઉપર આ બધા જે તમને નામ લખેલા દેખાય છે એને ટેબ કહેવાય. તો કયા કયા ટેબ? હોમ ટેબ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રિફ્રેશિંગ, મેલિંગ્સ, રિવ્યુ અને વ્યૂ, આ બધા જ ટેબ હોમ ટેબ ધરાવે છે. જ્યારે તમે ટેબ પર ક્લિક કરો ત્યારે રિબન નીચેના સંબંધિત ટૂલ્સ દર્શાવશે, એટલે કે તમે કોઈ પણ ટેબ જેમ કે હોમ ટેબ, ઇન્સર્ટ, બરાબર, જે પણ ટેબ ઉપર તમે માઉસ પોઇન્ટરને મૂકશો તો તેની નીચે જે તે ટેબની રિબન આવશે અને એની અંદર એના સંબંધિત ટૂલ્સ હોય છે જે તમને વર્ડના ડોક્યુમેન્ટ રચવા અને તેમાં કામ કરવા માટે મદદ કરે છે. ઉદાહરણ તરીકે હોમ ટેબ પર ક્લિક કરો તો હોમ ટેબની રિબનમાં નીચેના કેટલાક ટૂલ્સ દર્શાવશે જે તમને ફોન્ટ સ્ટાઇલ, પેરેગ્રાફ સ્ટાઇલ પસંદ કરવા, પસંદ કરેલ ટેક્સ્ટને કટ કરવા, કોપી અને પેસ્ટ કરવામાં મદદ કરશે. લખાણ પસંદ કરવા અને લખાણ શોધવામાં કે બદલવા માટેના ટૂલ્સ પણ તે ધરાવે છે. આ જે તમને દેખાય છે તે હોમ ટેબની રિબન છે. હોમ ટેબ એટલે કે આ જે મેનુ બાર પરનું પહેલું જે છે હોમ ટેબ છે, અને હોમ ટેબ પર ક્લિક કર્યું છે તો આ જે તમને દેખાય છે એ હોમ ટેબની રિબન છે. તો હોમ ટેબની રિબનમાં આપણે કયા કયા ટૂલ્સ છે તે જોઈએ. તો ફોન્ટ સ્ટાઇલ, પેરેગ્રાફ સ્ટાઇલ એટલે કે ફોન્ટ એટલે લખાણ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો લખાણની સ્ટાઇલ તમારે પસંદ કરવી છે, પેરેગ્રાફ પસંદ કરવો છે કઈ રીતે લખવો તે, પછી પસંદ કરેલા ટેક્સ્ટને કટ એટલે કે કાપવું છે, કોપી કરવી છે એના જેવું બીજું કોપી કરવી છે, પેસ્ટ કરવી છે એટલે બીજે ક્યાંય એને લગાવી છે, લખાણ પસંદ કરવા અને લખાણ શોધવા કે બદલવા માટેના ટૂલ્સ જે છે એ આ હોમ ટેબની રિબન ધરાવે છે. વર્ડના ઉપયોગ માટે કોઈપણ મદદ મેળવવા માટે મેનુ બારની જમણી બાજુ પરના માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ હેલ્પ બટન પર ક્લિક કરો. તો આજે તમને દેખાય છે પ્રશ્નાર્થ જેવું એ શું છે? તો વર્ડમાં કામ કરવા માટેના કોઈ મદદ જોઈતી હોય તો તમે અહીંયા આગળ ક્લિક કરી શકો છો. તેનું નામ છે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ હેલ્પ બટન. નંબર 3, ટેક્સ્ટ એરિયા. વર્ડ વિન્ડોના આ એરિયામાં તમે તમારું લખાણ ટાઈપ કરી શકો છો. ટેક્સ્ટ એરિયામાં નાની ઊભી રેખા ઝબુકતી દેખાય છે તેને કર્સર કહે છે. ટેક્સ્ટ એરિયામાં તમે માઉસ પોઇન્ટર લઈ જાઓ ત્યારે એરો બદલાઈને આઈ જેવો દેખાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ટેક્સ્ટ એરિયા એટલે શું? ટેક્સ્ટ એરિયા એટલે જે ભાગમાં તમે તમારું લખાણ ટાઈપ કરી શકો છો તે ભાગને ટેક્સ્ટ એરિયા કહેવામાં આવે છે. અને ટેક્સ્ટ એરિયામાં ઝબુકતી નાની ઊભી લીટીને કર્સર કહે છે. અને જ્યારે તમે તમારું માઉસ પોઇન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જાઓ છો ત્યારે તે તીર જેવું નથી દેખાતું પણ બદલાઈને આઈ જેવું દેખાય છે. સ્ટેટસ બાર. ચાલુ ડોક્યુમેન્ટના પેજ નંબર, વર્ડ કાઉન્ટ, ઝૂમ લેવલ વગેરેની માહિતી દર્શાવે છે. એટલે કે સ્ટેટસ બાર એટલે તમારું જે આ વર્ડનું ડોક્યુમેન્ટ છે એમાં છેલ્લી લીટી છે એને સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પેજ નંબર, પછી વર્ડ કાઉન્ટ એટલે કે શબ્દોની ગણતરી, ઝૂમ લેવલ એટલે કે તમે જે લખાણ લખ્યું છે એને કઈ સાઇઝનું છે, એ બધી માહિતી તમને સ્ટેટસ બાર પરથી મળે છે. હવે વર્ડમાં કામ કરવું એટલે કે વર્ડમાં કામ કેવી રીતે કરાય. પહેલાં તો આપણે ડોક્યુમેન્ટની રચના કરવાની છે, બરાબર? તો એમાં આપણે ફોન્ટ પસંદ કરવા પડે,
ફોન્ટની સાઇઝ એટલે ફોન્ટ એટલે લખાણ, લખાણ તમારે અહીંયા આગળ તમે આ એરો પર ક્લિક કરો ફોન્ટના તો તમને ફોન્ટની યાદી જોવા મળે છે. ત્યારબાદ તમે ફોન્ટ સાઇઝના એરો પર ક્લિક કરશો તો ફોન્ટ સાઇઝ તમને મિનિમમ એટલે કે નાનામાં નાના તમે 8 સાઇઝના અક્ષર પસંદ કરી શકો છો અને વધુમાં વધુ 72 સાઇઝના અક્ષર હોય છે, બરાબર. તો અહીંથી તમે તમારા ફોન્ટ પસંદ ફોન્ટની સાઇઝ પસંદ કરી શકો છો અને ડોક્યુમેન્ટ બંધ કરવા માટે તમારે ક્લોઝ પર ક્લિક કરવાનું રહે છે. તો આપણે પહેલાં તો ડોક્યુમેન્ટ લખવા માટે પહેલાં વર્ડ શરૂ કરવું પડે. બે, મેનુ બાર પરના હોમ ટેબ પસંદ થયેલી છે. આ જે ટેબ દેખાય છે તમને એ મેનુ બારની કઈ ટેબ છે એ જો અહીંયા આગળ તમે જે પણ ટેબ સિલેક્ટ કરશો તો એ આ રીતની સફેદ દેખાશે. અત્યારે હોમ ટેબની રિબન ખુલ્લી છે. એવી જ રીતે તમે ઇન્સર્ટ ઉપર ક્લિક કરશો તો અહીંયા આગળ આ જે હોમ ટેબ છે એ વાદળી થઈ જશે ને ઇન્સર્ટ સફેદ થઈ જશે અને ઇન્સર્ટની જે રિબન હશે ઇન્સર્ટ ટેબની એ તમને અહીંયા દેખાય છે. તો અહીંયા આપણે હોમ ટેબની રિબન ખુલ્લી છે. નંબર 3, ફોન્ટ ગ્રુપમાં ફોન્ટમાં કેલિબ્રી ડિફોલ્ટ સિલેક્શન છે. ડિફોલ્ટ સિલેક્શન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો વિન્ડોમાં વિન્ડો દ્વારા અગાઉથી પસંદ કરાયેલ વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે. એટલે કે અગાઉથી જ આ લખાણ પસંદ કરેલું છે, બરાબર. ફોન્ટના નામ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ જોવા માટે એરો પર ક્લિક કરો. તો આ જે તમને એરો દેખાય છે તેના ઉપર ક્લિક કરો. ડિફોલ્ટ સિલેક્શન હશે તો એ તમને અહીંયા પીળા કલરનું હાઇલાઇટ થયેલું દેખાશે. હવે આપણે બીજો ફોન્ટની યાદીમાંથી જોઈને આપણે બીજો ફોન્ટ પસંદ કરવાનો છે. તો કોમિક સન્સ MS આપણે એ સિલેક્ટ કરવું છે, બરાબર. તો હવે આપણું ડિફોલ્ટ સિલેક્શન આ થઈ જશે અને જે અહીંયા હાઇલાઇટ થયેલું દેખાય છે એટલે કે પીળો રંગનું દેખાય છે તે અહીંયા દેખાવા લાગશે અને ત્યારબાદ આ ડ્રોપ ડાઉન મેનુ જતું રહેશે. ફોન્ટના નામોની યાદી જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો પર કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો. તમારે આ ફોન્ટની યાદી જોવી હોય તો આ યાદી આટલી નથી પરંતુ ઘણી મોટી હોય છે તો તમે સ્ક્રોલ અપ અથવા સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરો અથવા તો સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઇન્ટર મૂકી ડાબું બટન દબાવેલું રાખી યાદીને જોવા માટે ઉપર નીચે ટ્રેક કરો. આ જે તમને દેખાય છે ચોરસ આને સ્ક્રોલ બાર કહેવામાં આવે છે, સ્ક્રોલ બોક્સ અથવા સ્ક્રોલ બાર, બરાબર. તો આ સ્ક્રોલ બોક્સ ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકી માઉસનું ડાબું બટન દબાવેલું રાખી નીચે અથવા ઉપર ખસેડશો તો તમને આખી યાદી જોવા મળશે. કોઈ એક ફોન્ટના નામ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે કોમિક સન્સ MS પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે. પહેલાં આપણું સિલેક્શન વર્ડનું કેલિબ્રી હતું, બરાબર ને. હવે આપણે કોમિક સન્સ MS પર ક્લિક કરીશું એટલે આપણું ડિફોલ્ટ સિલેક્શન આ થઈ જશે અને આ જે ડ્રોપ ડાઉન મેનુ તમને દેખાય છે એ આપણે સિલેક્ટ કર્યા પછી એ જતું રહેશે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝમાં 11 પોઈન્ટ્સ એ ડિફોલ્ટ સિલેક્શન છે. ફોન્ટ સાઇઝની યાદી જોવા માટે એરો પર ક્લિક કરો. તો અહીંયા ફોન્ટની બાજુમાં જ ફોન્ટ સાઇઝનું બોક્સ આપેલું છે એની અંદર અહીંયા એરો એટલે કે તીર જેવું દેખાય છે. તો અહીંયા તમે માઉસ પોઇન્ટર લઈ જઈ ડાબું બટન દબાવશો એટલે તમને ફોન્ટ સાઇઝની યાદી જોવા મળશે, બરાબર. અત્યારે ડિફોલ્ટ સિલેક્શન 11 છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 11. જુઓ અહીંયા આપેલું છે, હાઇલાઇટ પણ થયેલું છે. હવે આપણે અહીંયા આગળ 16 સાઇઝના 16 પોઈન્ટ્સના અક્ષર ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા ક્લિક કરશું એટલે આપણું જે સિલેક્શન છે ડિફોલ્ટ સિલેક્શન એ અહીંયા 16 આવી જશે. જો આપણે ફોન્ટ પસંદ કર્યા હતા ને કોમિક સન્સ MS તો અહીંયા કેલિબ્રીની જગ્યાએ કોમિક સન્સ MS આવી ગયું છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા આગળ 11ના બદલે 16 સાઇઝ પસંદ કરીએ છીએ એટલે અહીંયા જે 11 છે એની જગ્યાએ 16 આવી જશે અને આ જે ડ્રોપ ડાઉન મેનુ તમને દેખાય છે એ જતું રહેશે. કોઈ એક ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે 16 પોઈન્ટ્સ પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે. જ્યારે આપણે 16 પોઈન્ટ્સ ઉપર ક્લિક કરીશું એટલે આ ડ્રોપ ડાઉન મેનુ જતું રહેશે. હવે આપણે વાઘ વિશે એકાદ ફકરો ટાઈપ કરીશું. આપણે શું લખવાનું છે? ધ ટાઈગર. વાઘ એટલે ટાઈગર, ઇંગ્લિશમાં ટાઈગર કહેવાય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો આપણે વાઘ વિશે ફકરો લખવાનો છે તો એના શીર્ષકમાં ટાઈપ કરો ધ ટાઈગર. તો અહીંયા શીર્ષકમાં આપણે ટાઈપ એટલે લખીશું ધ ટાઈગર. બે લીટી જગ્યા છોડવા માટે બે વાર એન્ટર કી દાબો.
तो हेडिंग आप्या पछी ध टाइगरनुं बे लीटी जग्या छोड़वानी छे એટલે બે વખત એન્ટર કી દબાવવાનું. ફકરાની શરૂઆત કરવા માટે જગ્યા છોડવા માટે ટેબ કી દાબો. અહીંથી આપણે ફકરો લખવાનો છે બરાબર, એટલે આપણે ટેબ કી દબાવવાની. નીચેનો ફકરો ટાઈપ કરો, ત્યારબાદ આ ફકરો છોડ્યો છે ત્યાંથી આપણે અહીંયા આગળ ફોન્ટ જે ફકરો ટાઈગર વિશે લખવાનું છે એ ટાઈપ કરવાનું છે. ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ, ઇટ ઇઝ ધ વાઇલ્ડ એનિમલ, બરાબર. એ રીતે આપણે આ ફકરો ટાઈપ કરવાનો છે. ફકરો ટાઈપ થયા પછી ધ ટાઇટલ બાર પર તમે જો તમે ક્લોઝ પર ક્લિક કરશો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. તમારો ફકરો ટાઈપ કર્યા પછી જો તમારે બંધ કરવું હોય ને તમે ક્લોઝ ઉપર ક્લિક કરશો તો તમને આ રીતનું એક બોક્સ તમારા મોનિટરની સ્ક્રીન પર જોવા મળશે. તો એ શું પૂછે છે કે તમે જે આ ફકરો ટાઈપ કર્યો છે એ ફકરો તમારે સેવ કરવો છે. જો સેવ કરવો હોય તો યસ પર ક્લિક કરશો તો સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે. ત્યારબાદ તમારે સેવ નથી કરવો બરાબર, નો ઉપર કરશો તો તમારું લખાણ જતું રહેશે અને આ ડાયલોગ બોક્સ પણ જતું રહેશે. જો કેન્સલ ઉપર ક્લિક કરશો તો તમે લખાણ લખ્યું છે એ લખાણ રહેશે અને આ બોક્સ જતું રહેશે. જો તમે નો પર ક્લિક કરશો તો તમારું ડોક્યુમેન્ટ સેવ કર્યા વિના જ વર્ડપેડ બંધ થઈ જશે. આપણે સમજાવ્યું ને કે તમારું લખાણ જતું રહેશે એટલે કે સેવ થશે નહીં બરાબર, અને વર્ડપેડ બંધ થઈ જશે. જો તમે જે તમે ટાઈપ કર્યું છે તે ખોઈ બેસશો, તમે જે ફકરો લખ્યો છે એ ફરીથી તમને જોવા મળશે નહીં કારણ કે તમે સેવ કર્યું નથી. આનો અર્થ એ કે ડોક્યુમેન્ટ સેવ કરવો એ મહત્વનું છે, એટલે કે તમે જે પણ ડોક્યુમેન્ટ લખો છો એ લખ્યા પછી એને સેવ કરવું અગત્યનું છે. જો તમે યસ પર ક્લિક કરશો તો તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે. જો તમે સેવ ઉપર ક્લિક યસ ઉપર ક્લિક કરશો તો તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે. જો જે તમને વિન્ડો બંધ કર્યા પહેલાં ડોક્યુમેન્ટ સેવ કરવામાં મદદ કરશે, તમારો વિન્ડો બંધ કર્યા પહેલાં તમે એને સેવ કરી શકશો. નંબર બે, ડોક્યુમેન્ટ સેવ કરવા. જ્યારે તમે પહેલી વાર ડોક્યુમેન્ટ સેવ કરો છો ત્યારે તમને ફાઇલનું નામ આપવું પડે છે. તમે જ્યારે પહેલી વાર ડોક્યુમેન્ટ સેવ કરો છો ત્યારે તમારે એનું ફાઇલનું નામ લખવું પડે. તો ડોક્યુમેન્ટમાં જઈ અને તમારે ફાઇલ બોક્સ સેવ પર ક્લિક કરશો એટલે ફાઇલ નેમવાળું ટેક્સ્ટ બોક્સ આવશે, એમાં તમારે તમારું ડોક્યુમેન્ટનું નામ લખી દેવાનું. આપણું ડોક્યુમેન્ટ ધ ટાઈગર છે તો ટાઈગર લખી અને તમારે સેવ પર ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ સેવ થઈ જશે. પછી જ્યારે તમે આ ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ સુધારા વધારા કરશો તો ખાલી માત્ર સેવ ઉપર ક્લિક કરવાનું, એટલે તમારો જે ફેરફાર કર્યો હશે એ સેવ થશે, પણ ફરીથી સેવ એઝ ડાયલોગ બોક્સ આવશે નહીં. ફાઇલ એક જ વાર સેવ થાય, ત્યારબાદ તેમાં કરેલા ફેરફારો સેવ થશે, ફાઇલ બીજી વાર એકના એક નામથી સેવ થતી નથી. બે, ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો, તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. આ ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ બટન પર ક્લિક કર્યું બરાબર તો આપણને સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળે, અથવા ટાઇટલ બાર પર ઓફિસ બટન પર ક્લિક કરો તો પણ તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. અહીંયા છે ઓફિસ બટન બરાબર, તો તમને આ સેવનું ડાયલોગ બોક્સ જોવા ડ્રોપ ડાઉન મેનુ જોવા મળે છે. આગળ આ મેનુ બાર પર સેવ પર ક્લિક કરો, તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે. તો તમે બે જગ્યાએથી સેવ કરી શકો છો, એક ક્વિક એક્સેસ ટૂલ બાર પરથી અને ઓફિસ બટન પરથી બરાબર, બે જગ્યાએથી તમે ફાઇલ સેવ કરી શકો છો. તો તમને આ રીતનું બંને જગ્યાએથી આ રીતનું સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે. ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં ડોક્યુમેન્ટ સેવ થશે, કયા ફોલ્ડરમાં? તો આ ડોક્યુમેન્ટ ફોલ્ડર છે એમાં તમારું ડોક્યુમેન્ટ તમારું લખાણ લખેલું તે સેવ થશે. તો આપણે ધ ટાઈગર વિશે લખ્યું છે તો અહીંયા આપણે ફાઇલ નેમ બોક્સ છે એમાં ધ ટાઈગર લખીશું. ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં તમને ડિફોલ્ટ નામ ધ ટાઈગર હાઇલાઇટ થયેલું જોઈ શકો છો. દેખાય છે વિદ્યાર્થી મિત્રો, શબ્દના અંતે કર્સર ઝબુકતું દેખાય છે, અહીંયા કર્સર દેખાય છે બરાબર. પછી આપણે સેવ પર ક્લિક કરવાનું એટલે આપણી જે ફાઇલ છે એ સેવ થશે અને સેવ એઝ ડાયલોગ બોક્સ જતું રહેશે. યાદ રાખો, ડાયલોગ બોક્સ ને ટેક્સ્ટ બોક્સની જગ્યામાં તમે લખાણ ટાઈપ કરી શકો છો, ખાલી ટેક્સ્ટ બોક્સ હંમેશા તમને કર્સર ઝબકતું દેખાશે.
તમારે જ્યારે ફાઇલ સેવ કરવી છે તો તમે આ ટેક્સ્ટ બોક્સની અંદર તમે તમારું લખાણ ટાઈપ કરી શકો છો અને તેમાં કર્સર ઝબકતું દેખાય છે. ડિફોલ્ટ નામ ધ ટાઈગર સાથે આપણું ડોક્યુમેન્ટ સેવ કરીશું. આપણું નામ કયું છે? ધ ટાઈગર ફાઇલનું નામ, બરાબર. સેવ બટન પર ક્લિક કરો, સેવ એઝનું ડાયલોગ બોક્સ બંધ થશે. અહીંયા સેવ પર ક્લિક કરશો એટલે આ બોક્સ જતું રહેશે. આપણે હમણાં કહ્યું તે પ્રમાણે જો તમે બીજા કોઈ ડોક્યુમેન્ટને સેવ કરવા ઈચ્છતા હો તો તે નામ ટાઈપ કરો અને સેવ બટન પર ક્લિક કરો. આપણે અત્યારે તો ટાઈગરનું ડોક્યુમેન્ટ સેવ કરવાનું છે તો આપણે એ નામ આપી અને સેવ કર્યું, બરાબર. એ સિવાય તમે કોઈ બીજા પ્રાણીઓ પક્ષીઓ વિશે લખો છો અને તમારે સેવ કરવું છે તો એ નામ તમારે ટાઈપ કરવાનું અને ત્યારબાદ સેવ પર ક્લિક કરશો એટલે તમારું એ ફાઇલ એ નામથી, તમે જે નામથી બીજા કોઈ પ્રાણી વિશે લખ્યું હશે એ નામથી સેવ થઈ જશે. ટાઇટલ બાર પર જુઓ, આપણે જે ડોક્યુમેન્ટ સેવ કર્યો હતો તે ધ ટાઈગર માઇક્રોસોફ્ટ વર્ડ ટાઇટલ બાર પર દેખાશે. હવે આપણે ધ ટાઈગર ફાઇલનું ડોક્યુમેન્ટનું નામ આપી દીધું છે તો આપણે જ્યારે ટાઇટલ બાર ઉપર જોઈશું, આ છે ટાઇટલ બાર, તો આપણને અહીંયા આગળ દેખાય છે ધ ટાઈગર માઇક્રોસોફ્ટ વર્ડ, એટલે કે આપણું જે આ ડોક્યુમેન્ટ છે એનું ટાઇટલ અપાઈ ગયું છે. કયું અપાયું? તો ધ ટાઈગર, જે આપણે સેવ કર્યું હતું તે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ કરો, ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણું આ ટાઇટલ, આ જે ડોક્યુમેન્ટ છે એ સેવ થઈ ગયું છે. હવે જ્યારે ક્લોઝ ઉપર ક્લિક કરીશું, બરાબર, સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા, હવે આપણો ડોક્યુમેન્ટ સેવ થઈ ગયો. હવે ફરીથી જ્યારે આપણે બેસીએ છીએ અને આપણે આપણું આ ડોક્યુમેન્ટ ખોલવું છે ધ ટાઈગર, તો તેના માટે શું કરવાનું? તો ઓપન સેવ કરેલ ડોક્યુમેન્ટ ખોલવા, સેવ કરેલ ડોક્યુમેન્ટ ખોલવા માટે તમારે ઓપન ટૂલ પર ક્લિક કરવાનું રહે છે. અને જો તમારે કોઈ નવો ડોક્યુમેન્ટ, તમારે નવા ડોક્યુમેન્ટ ઉપર લખવું છે, બરાબર, એકવાર સેવ કર્યો છે એ ડોક્યુમેન્ટ ઉપર તમે તમારું લખાણ ભૂસી અને કોઈ બીજું લખી શકો નહીં, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો તમારું આ ધ ટાઈગર ડોક્યુમેન્ટ લખી નાખ્યું, બરાબર. હવે પછી તમારે કોઈ નવો ડોક્યુમેન્ટ લેવો છે તો તમારે ઓફિસ બટન પર જઈને ક્લિક કરશો તો તમને અહીંયા આગળ એનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તેમાં સેવ, ઓપન, ન્યૂ, બરાબર, ન્યૂ પર ક્લિક કરશો એટલે તમને નવું ડોક્યુમેન્ટ અહીંયા આગળ જોવા મળશે તમારા માઇક્રોસોફ્ટ વર્ડ સ્ક્રીન પર. યાદ રાખો, સ્ટાર્ટ મેનુમાંથી સેવ કરેલ ડોક્યુમેન્ટને ખોલવો એ સરળ અને ઝડપી રસ્તો. એટલે કે સ્ટાર્ટ મેનુ પરથી પણ આપણે સેવ કરેલો ડોક્યુમેન્ટ ખોલી શકીએ છીએ. તો કઈ રીતે? ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. આ સ્ટાર્ટ બટન છે તેના પર ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે. આ જે તમને દેખાય છે તે સ્ટાર્ટ મેનુ છે. સ્ટાર્ટ મેનુના ડાબા ભાગમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર પોઈન્ટર મૂકો. તો અહીંયા આગળ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર તમે માઉસ પોઈન્ટર મૂકશો એટલે એની અંદર જે ફાઇલો સેવ કરેલી છે એ તમને દેખાય છે. જમણી બાજુના ભાગ બદલાશે અને ત્યાં તાજેતરમાં તૈયાર કરેલ વર્ડ ડોક્યુમેન્ટની યાદી દેખાશે. આ એરો પર તમે માઉસ પોઈન્ટર મૂકશો એટલે તાજેતરમાં, એટલે કે હમણાં તમે જે ટૂંક સમયમાં તમે જે ફાઇલો સેવ કરી હશે એની યાદી તમને અહીંયા જોવા મળશે. તો તેમાં તમારે ધ ટાઈગર પર ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરો એટલે તમારું ડોક્યુમેન્ટ ધ ટાઈગર ઓપન થશે. બીજી રીત, વર્ડપેડ શરૂ કરો, ટાઇટલ બાર પર ઓફિસ બટન પર ક્લિક કરો, તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. આ છે સ્ટાર્ટ બટન પરથી ખોલવાની રીત. તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, સ્ટાર્ટ મેનુ જોવા મળે. માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ પર માઉસ પોઈન્ટર મૂકશો એટલે એની બાજુમાં આ રીતનું એક બીજું ડ્રોપડાઉન મેનુ દેખાશે. તેમાં હમણાં એટલે કે તમે થોડા સમય પહેલાં જે ફાઇલો સેવ કરી હશે એનું યાદી તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા આપણે 2 નંબર પર ધ ટાઈગર અહીંયા આપણને જોવા મળે છે, તેના પર ક્લિક કરશો તો પણ ઓપન થશે. અને બીજી રીત, વર્ડ શરૂ કરો, ટાઇટલ બાર પર ઓફિસ બટન પર ક્લિક કરો, તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. એટલે કે તમે જ્યારે વર્ડ શરૂ કરશો એટલે અહીંયા ઓફિસ બટન ઉપર માઉસ પોઈન્ટર મૂકશો એટલે તમને અહીંયા આ ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે. પછી ત્યારબાદ તમારે ઓપન પર માઉસ પોઈન્ટર ક્લિક કરવાનું છે, માઉસ પોઈન્ટર લઈ જઈને, બરાબર. એટલે અહીંયા તમને ડોક્યુમેન્ટના નામની યાદી જોવા મળશે. તેમાંથી તમારે અહીંયા છે ધ ટાઈગર, બરાબર,
તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને જે તમારું ડોક્યુમેન્ટ ધ ટાઈગર સેવ કરેલું હતું તે દેખાશે. રિસેન્ટ ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટના નામ ધ ટાઈગર તમે જોઈ શકો છો. આ છે રિસેન્ટ ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ ખોલવા માટે નામ પર ક્લિક કરો, એટલે કે ડોક્યુમેન્ટ ખોલવા માટે આ નામ પર ક્લિક કરો અથવા ઓપન પર ક્લિક કરી ઓપન પર ક્લિક કરશો એટલે તમને ઓપનનું ડાયલોગ બોક્સ જોવા મળશે, જે રીતનું સેવ એઝનું હતું. જો આ ઓપનનું ડાયલોગ બોક્સ છે, બરાબર. તો આમાં તમે અહીંયા આગળ અહીંયા ફાઇલ નેમ છે ત્યાં જઈને તમે લખી શકો ધ ટાઈગર અને ઓપન પર ક્લિક કરો તો પણ ખુલી જાય. અને તમને આ ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં પણ ફાઇલ દેખાય છે ત્યાં જઈને ક્લિક કરશો તો પણ તમારું ડોક્યુમેન્ટ ખુલી જશે. ચાર નંબર, ઓપન ડાયલોગ બોક્સના જમણા ભાગમાં નામની યાદી જોવા સ્ક્રોલ કરો. ડોક્યુમેન્ટ ધ ટાઈગર તમને જોવા મળશે. ડોક્યુમેન્ટ ખોલવા નામ પર ક્લિક કરો, બરાબર. જો આપણને આ યાદી આપણા ફાઇલની જોવા મળે છે. તો અહીંથી તમે સ્ક્રોલ અપ ડાઉન કરશો તો પણ તમે જે જે ફાઇલો સેવ કરી હશે અહીંયા દેખાશે. પછી તમને એ નામ પર ક્લિક કરશો તો પણ ખુલશે. ત્યારબાદ બીજી રીત છે, ફાઇલ નેમમાં ડોક્યુમેન્ટ નામ ધ ટાઈગર ટાઈપ કરો. તો અહીંયા આગળ આપણે જોઈ ગયા કે ઓપનનું ડાયલોગ બોક્સ છે અને ફાઇલ નેમનું બોક્સ છે. ત્યાં જઈને તમે ધ ટાઈગર એવું લખશો અને ઓપન ઉપર ક્લિક કરશો તો પણ તમને તમારો ડોક્યુમેન્ટ ધ ટાઈગર ઓપન થયેલો જોવા મળશે. ટાઇટલ બાર પર ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો, બરાબર. હવે આપણો ડોક્યુમેન્ટ બંધ કરવો છે તો ક્લોઝ પર ક્લિક કરો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી આપણે ભાગ બે પૂર્ણ કરીએ છીએ. તો પહેલાં આપણે શીખ્યા ડોક્યુમેન્ટને સેવ કરવાનું, ત્યારબાદ શીખ્યા ડોક્યુમેન્ટ ઓપન કરવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે આ મહાવરો પ્રેક્ટિકલ કરીને પાકું કરી શકો છો અને ઘરે વાંચન રાખજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને પરીક્ષામાં સરળતા રહે. આવજો, આવતા પીરિયડમાં આપણે ભાગ 3 સાથે ફરી મળીશું.